નમસ્કાર મિત્રો, હું છું સોનલ દુમડી અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, ટેટ અને ટાટ આ બંને એવા શબ્દો છે કે જેની લઈને આપણે ભરતીની આશા રાખતા હોઈએ છીએ. ટેટ ની જે ભરતી છે એ ટૂંક સમયમાં જ આવવાની શક્યતા દર્શાવે છે, કારણ કે આગળના જે મતલબ કે જે ઉપરના જે અધિકારીઓ છે એમની પાસેથી ધીરે 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 માહિતી જયારે લીક થાય છે ત્યારે આપણા સુધી પહોંચતી હોય છે. તો મારા સુધી એક માહિતી પહોંચેલી છે બદલી અને ભરતી બંને. હવે વાત કરીએ આપણે પહેલા ભરતીની કે બદલીની, તમને જે યોગ્ય લાગે એની. કારણ કે નોકરી કરતા હોય એ વ્યક્તિને બદલી જલ્દી થઈ જાય એ ઈચ્છતો હોય છે, અને જેની મતલબ કે જે પરીક્ષા પાસ કરી અને બેઠા છે ટેટની અને એ લોકોને ભરતી ક્યારે થાય એની વાત હોય છે. તો ભરતી પહેલા તો બદલી જરૂરી છે, કારણ કે બદલીનો જે માહોલ છે એ પૂરો થાય પછી ભરતીનું ચાલુ થાય છે. એટલે બદલીના જયારે ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ છે ત્યારે તમારે સમજવાનું કે હવે ભરતીનો વારો આવશે. તો આવી શક્યતા છે કે જૂન જુલાઈમાં બદલીની જે બદલી પ્રક્રિયા છે એ થવાની શક્યતા છે. હવે જયારે જૂન જુલાઈમાં બદલી પ્રક્રિયા થવાની શક્યતા હોય તો એના પછી નેક્સ્ટ છે એ ભરતીનો વારો આવી શકે એમ છે. કારણ કે 2700 જેટલાની જે ભરતીનું સરકારે કહેલું છે કે 2700 જેટલા ભરતીનો પણ આંકડો 2600-2700 જે બી છે એ ભરતી થવાની છે. આંકડો ખૂબ નાનો છે 2700-2600, પણ જે વ્યક્તિ મેરિટમાં આવે જાય છે એમના માટે તો આ ભરતી છે એ બહુ જ યોગ્ય ગણાઈ શકાય. તો મિત્રો, આજે બદલી છે એમ કહે છે કે જૂન જુલાઈમાં બદલી થવાની શક્યતા છે. આમ તો હું એમ કહું તમને મિત્રો કે જ્યારે સરકાર છે એનો મૂડ જ્યારે આવે ત્યારે એ ગમે ત્યારે ભરતી બી કરી શકે, બદલી બી કરી શકે છે. પણ આ એક અંદાજો છે, ઉપર ઉપરથી જયારે વાત આવેલી છે મારી પાસે, એટલે મારે મેં વિચાર્યું કે તમારા સુધી પહોંચાડી દઉં કે જે મિત્રો પોતાના વતનમાં જવા ઈચ્છતા હોય તે મિત્રોને બદલીની શક્યતા છે. આ જૂન જુલાઈમાં બદલી થઈ શકે એમ છે. હવે વાત રહી કે નર્મદા અને દાહોદ જે જિલ્લાના મિત્રો છે જે નોકરી કરે છે તેમને 10 વર્ષનો બોન્ડ હતો, તો આજે 10 વર્ષનો બોન્ડ છે એને 5 વર્ષનો કરી અને બદલી માટેના જે મતલબ ફાયદો છે એ મિત્રોને મળવા પાત્ર રહેશે. એટલે તમે જો દાહોદમાં નોકરી કરતા હોય તો બી તમારે ટેન્શન નથી, હવે 5 વર્ષ તમારે પૂરા થઈ ગયા છે તો તમારે બદલીમાં વારો આવી શકે છે. અને આ બદલી પ્રક્રિયા એકવાર પૂરી થશે એટલે ભરતીનો લગભગ ચાન્સ છે. એટલે એવું વિચારતા નહીં કે સોનલબેને કીધું છે કે ભરતી એટલે ભરતી થવાની જ છે, પણ મને બી ઉડતા ઉડતા એવા સમાચાર આવેલા છે એટલે મેં તમારી સમક્ષ જે આ વાત છે એને રજૂ કરેલી છે. હવે જ્યારે એવું બી કંઈક થઈ શકે કે સરકારનું મૂડ છે બદલી જાય ને ભરતીની બદલે એક્ઝામ લઈ લે પહેલા, એવું બી થઈ શકે છે. પણ આ બદલી અને પછી ભરતીનો છે એ લગભગ 90% જેટલું એવું છે કે જૂન જુલાઈ ઓગસ્ટ આ 3 જે મહિનાઓ છે એમાં બદલી અને ભરતીની પ્રક્રિયા થઈ શકે છે. મિત્રો, કાલે જે હોળી છે તો હોળીના તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને કાલે એમ તો તમારી સાથે શેર કરું છું, કાલે મારો જન્મદિવસ પણ છે અને હોળી પણ છે, એટલે મને બી થોડી ખુશી થઈ છે કે તમારી સાથે શેર કરી દઉં કે બધાને જે હોળી ધૂળેટી છે એની રજાઓ છે તો કંઈક નવા જગ્યાએ ફરવા બી જતા હશો તમે, એટલે તમારી સાથે આજે ખુશી છે એને શેર કરવા માટે વિડીયો બનાવેલો. અને બીજી ખુશી તમને આપવા માટે કે બદલી અને ભરતી બંનેનો થોડો થોડો ચાન્સ છે જ. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ. ગમે હોય તો જરૂર લાઈક કરો, શેર કરજો મિત્રો સાથે. અને હા, જો લાઈવ વિડીયોમાં જોડાવા માંગતા હોય તો કમેન્ટ કરો ફટાફટ કે લાઈવ વિડીયો બનાવો. તો તમે જો જોડાવા તૈયાર હોય તો આપણે લાઈવ વિડીયો પણ બનાવીશું. ત્યાં સુધી મિત્રો આવજો.